નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારું નામ શ્રીડી ઠક્કર, ઓમ પબ્લિક સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ દસમામાં તમે અમુક એવા પ્રકરણ હતા કે જેમાં રસાયણ વિજ્ઞાન આવતું હતું. હવે ધોરણ અગિયાર સાયન્સની અંદર આખો જે રસાયણ વિજ્ઞાનનો જે સબ્જેક્ટ છે એ તમને ડિટેલમાં ભણવાનું થશે. વિદ્યાર્થી મિત્રો, સાયન્સ રાખ્યા પછી ઘણા બધા સ્કોપ રહેલા છે. વિદ્યાર્થી મિત્રો, તમે ઘણી બધી વિવિધ પ્રકારની જે શાખાઓ છે એમાં એડમિશન લઈ તમે તમારું ભવિષ્ય સુધારી શકો છો. હા, પણ એક બાબત ખાસ ધ્યાન રાખજો, સાયન્સમાં અહીં મહેનતની જરૂર પડતી હોય છે. વિદ્યાર્થી મિત્રો, મહેનત ક્યાં નથી? વિદ્યાર્થી મિત્રો, બધી જ જગ્યાએ મહેનતની જરૂર હોય છે. તો એવું નહીં હોતું કે આપણે કોમર્સ રાખીશું તો એમાં મહેનત નહીં કરીએ તો ચાલશે, એવું નહીં હોતું. તમે કોમર્સ રાખો, આર્ટ્સ રાખો કે સાયન્સ રાખો, બધી જ જગ્યાએ મહેનતની જરૂર હોય છે. તો આ બાબત ખાસ રાખજો. પણ ફેર એટલો છે કે તમે જો સાયન્સ રાખશો અને સાયન્સ પાસ કરશો અથવા એમાં સારા ટકા લાવશો તો તમને સ્કોપ વધારે મળશે, શાખાઓ જે છે ઘણી બધી મળશે, એમાં તમે એડમિશન લઈ તમારું ભવિષ્ય સુધારી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અગિયાર સાયન્સની અંદર જે પ્રકરણ નંબર જે એક છે, પ્રકરણ નંબર એક, રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તમારા મનમાં પ્રશ્ન થાય કે આ જે ચેપ્ટર છે રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ, આ ચેપ્ટર કેમ મૂક્યું છે, આ ચેપ્ટર આપણે કેમ ભણીએ છીએ, એવો પ્રશ્ન થાય. વિદ્યાર્થી મિત્રો, દાખલા તરીકે હું તમને એક એક્ઝામ્પલ આપું કે આપણે કરિયાણાની દુકાનમાં હું ગયો, ચલો મારી જ આપણે ઉદાહરણ લઈ લઈએ કે કરિયાણાની દુકાનમાં હું ગયો અને હું કહું કે ખાંડ આપો, તો શું આપશે ખાંડ? નહીં. જ્યારે હું એમને એમ કહીશ કે મને 2 કિલોગ્રામ ખાંડ આપો ત્યારે મને આપશે. વિદ્યાર્થી મિત્રો, પાછળ જે એકમ આવેલા છે એ પણ રસાયણ વિજ્ઞાનમાં અમુક જગ્યાએ ઉપયોગ થતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ ઉપરાંત દાખલા તરીકે હું NaCl નું મેં 1 ગ્રામ દળ લીધું અથવા 1 ગ્રામ વજન લીધું, ચલો 1 ગ્રામ વજન લીધું, એમાં NaCl ના કેટલા અણુ અથવા પરમાણુ હશે એ મારે શોધવું હોય તો હું કોની મદદથી શોધીશ? વિદ્યાર્થી મિત્રો, રસાયણ વિજ્ઞાનની મદદથી જ શોધીશ. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરની અંદર સૌ પ્રથમ આપણે રસાયણ વિજ્ઞાન જે છે એને કઈ રીતે સમજી શકીએ, એની વ્યાખ્યા શું કહેવાય એ આપણે સમજીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જો પહેલાં જ આપણે રસાયણ વિજ્ઞાન શું છે એની આપણે વાત કરીએ. રસાયણ વિજ્ઞાન, વિજ્ઞાનની એવી શાખા કે જેમાં દ્રવ્યમાં રહેલ અણુ અથવા પરમાણુની ગોઠવણી, સંગઠન, બંધારણ અને ગુણધર્મનો અભ્યાસ કરવામાં આવે છે. તો આ પ્રકારની જે શાખા છે એને રસાયણ વિજ્ઞાન કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, દાખલા તરીકે આ એક પ્રકારનું આપણે દ્રવ્ય જ કહી શકીએ. આ માર્કર પેન છે, એક પ્રકારનું દ્રવ્ય છે, એક પ્રકારનો પદાર્થ છે. વિદ્યાર્થી મિત્રો, પણ ઘન અવસ્થામાં છે. વિદ્યાર્થી મિત્રો, તો હું શું કરીશ? વિદ્યાર્થી મિત્રો, કે અહીં શું લખેલું છે કે કોઈ દ્રવ્ય હોય, મતલબ કે કોઈ પદાર્થ હોય, એ પદાર્થ શાનો બનેલો હોય, એ પદાર્થ કઈ રીતે બન્યો હશે? વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો, એ કઈ રીતે બન્યો હોય. વિદ્યાર્થી મિત્રો, તમે જો, વિદ્યાર્થી મિત્રો જો, જ્યારે પરમાણુઓ ભેગા થાય, વિદ્યાર્થી મિત્રો જ્યારે પરમાણુઓ ભેગા થશે ત્યારે શું બનશે? વિદ્યાર્થી મિત્રો, અણુ. અને અણુઓ ભેગા થશે ત્યારે અહીં આપણે બનશે પદાર્થ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ રીતે દ્રવ્યનું નિર્માણ થાય છે અથવા પદાર્થનું નિર્માણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, તો શું કહે છે કે દ્રવ્યમાં, હવે દ્રવ્યના પાયાના ઘટકો કયા હશે? વિદ્યાર્થી મિત્રો, એ શેનો બનેલો છે? અણુ અથવા પરમાણુ. દ્રવ્યના પાયાના ઘટકો કોને કહીશું આપણે? અણુ અને પરમાણુ એ દ્રવ્યના પાયાના ઘટકો. કેમ? કારણ કે એ એનાથી બનેલા છે. વિદ્યાર્થી મિત્રો, તો અહીં ધ્યાન રાખજો કે આમાં પણ શું કહે છે કે કોઈ એક દ્રવ્ય છે, દ્રવ્યની અંદર અણુ અથવા પરમાણુ ગોઠવાયેલા હોય છે. એ જે કઈ રીતે ગોઠવાયેલા છે એનો અભ્યાસ
અને જે પદાર્થ છે એનું સંગઠન એનું બંધારણ અને એના ગુણધર્મો વિશે અભ્યાસ કરીએ છીએ તો એવી જે વિજ્ઞાનની શાખા છે એને આપણે શું કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો રસાયણ વિજ્ઞાન કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો આ બાબત ખાસ રાખજો આગળ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો તો રસાયણ વિજ્ઞાન જે છે એની આપણે વ્યાખ્યા શીખી ગયા છીએ વિદ્યાર્થી મિત્રો રસાયણ વિજ્ઞાન બધી જ જગ્યાએ છે તમે રંગ જુઓ પોલિમર જુઓ મેં આ કપડાં પહેર્યા છે એમાં પણ રસાયણ વિજ્ઞાન છે આ જે માર્કર પેન છે એમાં પણ રસાયણ વિજ્ઞાન છે માર્કર પેનની મદદથી હું જે લખું છું અને જે સાઈ છે એમાં પણ રસાયણ વિજ્ઞાન છે એટલે વિદ્યાર્થી મિત્રો તમે સમજી લો કે રસાયણ વિજ્ઞાન એ ખૂબ જ મહત્વનું છે એ આપણે સમજી શકીએ છીએ આગળ આપણે જઈએ રસાયણ વિજ્ઞાનની અગત્યતા વિદ્યાર્થી મિત્રો જે વિજ્ઞાન છે એ વિજ્ઞાન જે છે એ ખૂબ જ વિશાળ છે વિદ્યાર્થી મિત્રો તો જે વિજ્ઞાન છે એને સરળતા ખાતર અનુકૂળતા ખાતર આપણે એને વિવિધ શાખાઓમાં વહેંચી દઈએ છીએ વિદ્યાર્થી મિત્રો એટલે હું એમ કહું છું કે જે વિજ્ઞાન જે છે તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે વિજ્ઞાન જે છે એ ખૂબ જ વિશાળ છે હવે એને સમજવું હોય તો એને આપણે શું કરીએ છીએ સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો એને આપણે સૌપ્રથમ વિવિધ શાખાઓમાં વહેંચી દઈએ છીએ એ કઈ કઈ શાખાઓ છે એ આપણે જોઈ લઈએ તો જુઓ વિજ્ઞાનની શાખાઓ અહીં વિજ્ઞાનની શાખાઓ વિદ્યાર્થી મિત્રો વિજ્ઞાનની શાખાઓ કઈ કઈ છે તો આપણે જોઈ લઈએ અહીં એક તો છે પહેલું જ આપણું રસાયણ વિજ્ઞાન બીજું છે આપણું જીવ વિજ્ઞાન ત્રીજું છે આપણું ભૌતિક વિજ્ઞાન અને આપણું ચોથું છે ભૂસ્તર વિજ્ઞાન વિદ્યાર્થી મિત્રો જે વિજ્ઞાનની જે શાખાઓ છે એને આપણે કેમ આ ચાર વિભાગોમાં મુખ્યત્વે આપણે આ ચાર વિભાગોમાં વહેંચીએ છીએ એમ તો આગળ ઘણી બધી શાખાઓ છે જેની ચર્ચા હું પછી કરું છું વિદ્યાર્થી મિત્રો વિજ્ઞાનની શાખાઓમાં મુખ્યત્વે આપણે જોઈએ તો રસાયણ વિજ્ઞાન જીવ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન છે આ જે ત્રણ શાખાઓ છે એ વિજ્ઞાનની મુખ્ય શાખાઓ કહેવાય વિદ્યાર્થી મિત્રો જ્યારે તમે ધોરણ 11 સાયન્સમાં પ્રવેશ લેશો વિદ્યાર્થી મિત્રો ત્યારે એની અંદર મુખ્યત્વે તમે ત્રણ વિષયોનો અભ્યાસ કરશો રસાયણ વિજ્ઞાન જીવ વિજ્ઞાન ભૌતિક વિજ્ઞાન વિદ્યાર્થી મિત્રો રસાયણ વિજ્ઞાન શું છે એ આપણે સમજી ગયા છીએ વિદ્યાર્થી મિત્રો જેમાં આપણે અણુ પરમાણુ એના ગુણધર્મોનો વગેરેનો આપણે અભ્યાસ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો હવે તમને પ્રશ્ન થાય જીવ વિજ્ઞાન શું છે વિદ્યાર્થી મિત્રો જીવ વિજ્ઞાનમાં તમને ખબર પડી ગઈ કોઈ પણ જીવિત સજીવો હોય મતલબ કે કોઈ જીવિત છે કોઈ હલનચલન કરી શકે છે માનવી છે પ્રાણીઓ છે વનસ્પતિ મતલબ વનસ્પતિ હલનચલન કરી શકતા નથી પણ એમાં એને આપણે સજીવ તરીકે ગણીએ છીએ વિદ્યાર્થી મિત્રો તો સજીવોને લગતો જે આપણે અભ્યાસ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો એને આપણે શું કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો જીવ વિજ્ઞાન કહીએ છીએ ભૌતિક વિજ્ઞાન વિદ્યાર્થી મિત્રો ભૌતિક વિજ્ઞાન મુખ્યત્વે આકર્ષણ અપાકર્ષણ જે બળો હોય છે વિદ્યાર્થી મિત્રો એના લગતો ઘણો બધો અભ્યાસ કરે છે ડિટેલમાં જ્યારે તમે અહીં એડમિશન લેશો સાયન્સમાં ત્યારે ભૌતિક વિજ્ઞાન વિશે તમને માહિતી મળી જશે વિદ્યાર્થી મિત્રો તો આ પ્રમાણે વિજ્ઞાનની શાખાઓને આપણે વિભાજિત કરી શકીએ છીએ અહીં જે ભૂસ્તર વિજ્ઞાન છે વિદ્યાર્થી મિત્રો ભૂસ્તર વિજ્ઞાનમાં કેવું હોય વિદ્યાર્થી મિત્રો કે ભૂકંપ આવ્યો વિદ્યાર્થી મિત્રો જ્યારે ભૂકંપ આવે છે ભૂકંપનો જે આપણે અભ્યાસ કરીએ છીએ જમીનને લગતો અભ્યાસ વિદ્યાર્થી મિત્રો એ જે આપણે અભ્યાસ કરીએ છીએ એને જ આપણે શું કરીએ છીએ ભૂસ્તર વિજ્ઞાન કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો
વિદ્યાર્થી મિત્રો આગળ આપણે જઈએ આ તો આપણે વિજ્ઞાનની શાખાઓ થઈ હવે તમને શું લાગે છે કે વિજ્ઞાન કોની સાથે સંકળાયેલું છે કોની કોની સાથે સંકળાયેલું છે વિજ્ઞાન તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોશો વિદ્યાર્થી મિત્રો રંગ ઔષધો છે પોલિમર ધાતુ આલ્કલી એસિડ વગેરે વિજ્ઞાન રસાયણ વિજ્ઞાન સાથે સંકળાયેલ છે વિદ્યાર્થી મિત્રો પોલિમર છે રંગ છે ઔષધો છે આ ધાતુઓ આલ્કલી એસિડ આલ્કલી મતલબ બેઝિક છે આ બધું જે છે એ બધું કોની સાથે સંકળાયેલું છે રસાયણ વિજ્ઞાનને આભારી છે મતલબ રસાયણ વિજ્ઞાન સાથે સંકળાયેલું છે હવે ખુદ વિચારો વિદ્યાર્થી મિત્રો જો ઔષધો ન હોત વિદ્યાર્થી મિત્રો જે આપણે મેડિકલ સ્ટોરમાં જઈએ જ્યારે આપણે બીમાર પડીએ ત્યારે મેડિકલ સ્ટોરમાં જઈએ અથવા ડૉક્ટર આપણને દવા લખી આપે છે એ દવા જે છે મતલબ જે ઔષધો છે એ કોને આધારે છે વિદ્યાર્થી મિત્રો રસાયણ વિજ્ઞાનને આધારે છે વિદ્યાર્થી મિત્રો તમે ખુદ વિચારો જો રસાયણ વિજ્ઞાન ન હોત તો કદાચ ઔષધો ન હોત અને ઔષધો ન હોય તો તમે સમજી શકો છો શું થઈ શકે વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો રસાયણ વિજ્ઞાન અહીં આટલી બધી શાખો સાથે સંકળાયેલું છે વિદ્યાર્થી મિત્રો હવે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ વિદ્યાર્થી મિત્રો અહીં ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો બે પ્રકારની દવાઓ છે ટેક્સોલ અને સિસપ્લેટિન ઔષધો કેન્સરની સારવારમાં વપરાય છે વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે હવે ઔષધની વાત છે તો એનસીઆરટીમાં મતલબ કે જે ધોરણ 11 સાઈડનું જે પ્રથમ ચેપ્ટર છે એમાં બે ઔષધો ખાસ લખેલી છે કેન્સરની સારવારમાં એક છે ટેક્સોલ અને બીજું છે સિસપ્લેટિન આ બંને જે વિદ્યાર્થી મિત્રો ઔષધો છે આ બંને ઔષધો જે કેન્સરની સારવારમાં વપરાય છે વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન પૂછાયો છે એમસીક્યુ સ્વરૂપે કે સિસપ્લેટિન અથવા એમ પ્રશ્ન એમ પૂછાય કે કેન્સરની સારવારમાં કઈ ઔષધ યુઝ થાય છે તો સિસપ્લેટિન અને ટેક્સોલ વિદ્યાર્થી મિત્રો આ બે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નો પૂછાયેલા છે નીટની અંદર પ્રશ્ન પૂછાયેલો છે વિદ્યાર્થી મિત્રો કેટલું સરળ છે વિદ્યાર્થી મિત્રો જો કે કેન્સરની સારવારમાં મુખ્યત્વે કઈ ઔષધ યુઝ થાય છે તો આ પ્રશ્ન સિસપ્લેટિનવાળો પ્રશ્ન પૂછાયેલો છે વિદ્યાર્થી મિત્રો બીજી વાર આપણે ઔષધની આપણે વાત કરીએ તો એ ઝેડ ટી જેને આપણે કહીએ છીએ એઝિડો થાય મી મિડિન એઝિડો થાય મિડિન જે વિદ્યાર્થી મિત્રો જે એડ્સની સારવારમાં વપરાય છે વિદ્યાર્થી મિત્રો આ એક બીજો પ્રશ્ન છે આમાંથી પણ પ્રશ્ન પૂછાઈ શકે છે વિદ્યાર્થી મિત્રો કે એઝેડટી એઝિડોથાયોમિડિન જે એડ્સની સારવારમાં વપરાય છે તમને પ્રશ્ન પૂછે કે એડ્સની સારવારમાં નીચે પૈકી કઈ ઔષધ વપરાય છે તો ખાસ યાદ રાખજો એડ્સની સારવારમાં એઝિડોથાયોમિડિન યુઝ થાય છે વિદ્યાર્થી મિત્રો ના યાદ રાખજો તમે ગમે તે રીતે યાદ રાખી શકો છો એઝેડટી એડ્સ જો કોમ્બિનેશન થાય છે એ ઉપરથી એઝિડો
થાયમિડિન મતલબ કે એઝિડોથાયમિડિન છે ઔષધ એ એડ્સ ની સારવારમાં વપરાય છે એવું તમે સમજી શકો છો આગળ આપણે જે વિદ્યાર્થી મિત્રો જે મિત્રો પર્યાવરણને જોખમી એવા એવા રેફ્રિજરન્ટ મતલબ કે જેવા કે CFCs મતલબ કે આ છે ક્લોરો ફ્લોરો કાર્બન્સ વિદ્યાર્થી મિત્રો પર્યાવરણને જોખમી એવા રેફ્રિજરન્ટ મતલબ કે ક્લોરોફ્લોરોકાર્બન્સ એ શું કરે છે વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કે સમતાપી અથવા સમતાપ જે આવરણ છે સમતાપ આવરણ છે એમાં ઓઝોન રહેલું છે એને શું કરે છે નુકસાન કરે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે કોઈક એવો બીજો પદાર્થ બનાવવો હોય કે જે શું કરે છે પ્રોટેક્શન આપશે વિદ્યાર્થી મિત્રો અથવા ક્લોરોફ્લોરોકાર્બન્સની અવેજીમાં એ પદાર્થનું જો તમે સંશ્લેષણ કરશો તો એ સંશ્લેષણ કરવું હોય તેમાં શું સમાયેલું છે રસાયણ વિજ્ઞાન સમાયેલું છે તો પર્યાવરણને જોખમી એવા રેફ્રિજરન્ટ જેવા કે CFCs ક્લોરોફ્લોરોકાર્બન્સ ના સલામત વિકલ્પે અન્ય પદાર્થના સંશ્લેષણમાં અન્ય પદાર્થના સંશ્લેષણમાં રસાયણ વિજ્ઞાન સમાયેલ છે વિદ્યાર્થી મિત્રો આગળ આપણે જોઈએ આ તમારે થોડી નોંધ કરવી હોય વિદ્યાર્થી મિત્રો તો એક સ્ક્રીનશોટ લઈ લો આગળ જે બાકી છે વિદ્યાર્થી મિત્રો આગળ આપણે જઈએ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ માં પણ રસાયણ વિજ્ઞાન સંકળાયેલું છે વિદ્યાર્થી મિત્રો જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ મતલબ જે આપણા શરીરની અંદર જે સજીવની અંદર જે વિવિધ પ્રક્રિયાઓ થાય છે એ પણ રસાયણ વિજ્ઞાનની અંદર જ થાય છે વિદ્યાર્થી મિત્રો મતલબ એમ કહીએ કે રસાયણ વિજ્ઞાનને આધારે અથવા રસાયણ વિજ્ઞાનને જો સમજતા હોઈએ ત્યારે જઈને આપણે જૈવ રાસાયણિક પ્રક્રિયાઓને આપણે સમજી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો અને તમને ખબર છે કે જૈવ રાસાયણિક પ્રક્રિયા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો હવે જૈવ રાસાયણિક પ્રક્રિયાની વાત આવી છે તમને એમ કહું કે વિદ્યાર્થી મિત્રો જે આપણે સપના આવે છે રાત્રે આપણે જ્યારે ઊંઘીએ છીએ ત્યારે સપના આવે છે એમાં પણ રસાયણ વિજ્ઞાન સમાયેલું છે વિદ્યાર્થી મિત્રો હવે તમે ખુદ વિચાર લો તમને રાત્રે તમે ઊંઘો જે સપના આવે છે એમાં પણ શું છે વિદ્યાર્થી મિત્રો રસાયણ વિજ્ઞાન છે વિદ્યાર્થી મિત્રો મતલબ કે બાયોકેમિસ્ટ્રી છે શું છે વિદ્યાર્થી મિત્રો બાયોકેમિસ્ટ્રી છે વિદ્યાર્થી મિત્રો તો આ રીતે જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ માં પણ રસાયણ વિજ્ઞાન સંકળાયેલું છે એ જ પ્રમાણે આપણે આગળ જઈએ તો ગ્રીનહાઉસ વાયુઓ જેવા કે મિથેન અને CO2ના વ્યવસ્થાપનમાં પણ રસાયણ વિજ્ઞાન સમાયેલ છે વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કાર્બન ડાયોક્સાઇડ મિથેન બધા ગ્રીનહાઉસ વાયુઓ છે વિદ્યાર્થી મિત્રો તો એ જે ગ્રીનહાઉસ વાયુઓ છે એ શું કરે છે ગરમી વધારે છે તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો તો આ CO2 ગેસ છે અને મિથેન છે એનું વધારે ઉત્પાદન ન થાય એવું કંઈક આપણે આયોજન કરવું હોય CO2 અને મિથેનનું વધારે પડતું ઉત્પાદન ન થાય
એવું કોઈ આપણે આયોજન કરવું હોય વિદ્યાર્થી મિત્રો, તો આપણે કોની મદદ લેવી પડશે? રસાયણ વિજ્ઞાનની જ મદદ લેવી પડશે વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો, અહીં ખાસ ધ્યાન આપજો કે કાંઈ ચાહે તમારી JEE એક્ઝામ હોય કે નીટની એક્ઝામ હોય, રસાયણ વિજ્ઞાનમાં તમારી જે NCERT છે એ જ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો. એને જ ધ્યાનથી સમજવાની જરૂર છે, એના જે કોન્સેપ્ટ છે એને ધ્યાનથી સમજવાની ખૂબ જ જરૂરી છે વિદ્યાર્થી મિત્રો. હું ફરીથી કહું છું, રસાયણ વિજ્ઞાનમાં JEE અને નીટ માટે તમારી જે NCERT બુક છે એ જ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો. તે એને ખાસ ધ્યાનથી સમજજો વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો, આપણો જે પ્રશ્ન હતો કે રસાયણ વિજ્ઞાનની અગત્યતા સમજાવો વિદ્યાર્થી મિત્રો, હવે આમાંથી MCQ કઈ રીતે આવી શકે વિદ્યાર્થી મિત્રો? આમાંથી MCQ, પહેલાં તો MCQ આ પ્રકારની છે કે વિજ્ઞાનની શાખાઓ મુખ્યત્વે NCERT પ્રમાણે વિદ્યાર્થી મિત્રો કઈ છે? ચાર છે વિદ્યાર્થી મિત્રો. કઈ કઈ છે? રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, ભૂસ્તર વિજ્ઞાન. બીજું ખાસ વિદ્યાર્થી મિત્રો, જે નીટમાં પ્રશ્ન પૂછાયેલો છે વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રશ્ન છે કે કેન્સરની સારવારમાં કઈ ઔષધ યુઝ થાય છે, તો વિદ્યાર્થી મિત્રો આ ખાસ યાદ રાખજો, સિસપ્લેટિન. વિદ્યાર્થી મિત્રો શું છે? સિસપ્લેટિન. હવે તમે મનમાં છે કે આ સિસપ્લેટિનનું બંધારણ કેવું હશે વિદ્યાર્થી મિત્રો, તો ચિંતા ના કરો, આ જે સિસપ્લેટિનનું બંધારણ છે એ ધીમે ધીમે તમે જેમ આગળ વધશો વિદ્યાર્થી મિત્રો, જેમ જેમ તમે સાયન્સમાં અભ્યાસ કરશો તો તમે સિસપ્લેટિનનું બંધારણ પણ તમને આવડશે, પણ હાલ એને કોઈ શીખવાની જરૂર નથી વિદ્યાર્થી મિત્રો, ધીમે ધીમે તમને બધું જ આવડશે વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો થોડો વિશ્વાસ રાખો વિદ્યાર્થી મિત્રો, ઓમ પબ્લિક સ્કૂલમાં તમે એડમિશન લઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો અહીં ખૂબ જ મહેનત કરીશું વિદ્યાર્થી મિત્રો, તમને કોઈ ડાઉટ હોય એ પણ આપણે સોલ્વ કરાવીશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે તમે સાયન્સની ફિલ્ડ પસંદ કરી વિદ્યાર્થી મિત્રો આગળ તમારું ભવિષ્ય સુધારી શકો છો વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ વેરી મચ.